નમસ્કાર, હું લલિતા સુસાબ જો રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો સમાચાર વિસ્તારથી જોઈએ. કોરોના કાળમાં 24 કલાક સતત સેવા આપતા એકતા ટ્રસ્ટના લાભાર્થી માટે પ્રીત વૈદ્ય, મેહુલ તથા કેતન ઠક્કર તેમજ યુસુફ બ્રાન્ડ દ્વારા સંજીવ કુમાર હોલ ખાતે એક મ્યુઝિક ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં તારક મહેતાના ફેમસ કલાકાર અબ્દુલ તથા હિન્દી ફિલ્મોમાં જુનિયર મહેમૂદ તરીકે કામ કરતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં લાશોની અંતિમ ક્રિયા કરવામાં માહિર ગણાતા એકતા ટ્રસ્ટના લાભાર્થી માટે પ્રીત વૈદ્ય, મેહુલ તથા કેતન ઠક્કર તેમજ યુસુફ બ્રાન્ડ દ્વારા સંજીવ કુમાર હોલમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે શરદ સંકલા, જે તારક મહેતામાં અબ્દુલના નામથી ફેમસ છે, તેમજ હિન્દી ફિલ્મોમાં કામ કરી શકે જુનિયર મહેમૂદ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 60-90 દશકના હિન્દી ફિલ્મી ગીતો ગાઈને સુરતના કલાકારોએ લોકોને આનંદ પૂરો પાડ્યો હતો, જેમાં ભાવિન શાસ્ત્રી તથા બીજા મહાનુભાવોએ એકતા ટ્રસ્ટને સારી કામગીરી માટે ચેક પણ આપ્યું હતું. વધુમાં અબ્દુલ અને મહેમૂદે પણ એકતા ટ્રસ્ટની કામગીરીને વખોણી હતી. સબસે પહેલે તો અબ્દુલ રહેમાન કો અબ્દુલ કા સલામ. અબ્દુલ ભાઈ જો એકતા ટ્રસ્ટ કે લીએ કામ કિયા હૈ ઓર ઇતના ઉન્હોને અપના નામ કિયા હૈ, નામ તો ક્યા હૈ લેકિન ઉન્હોને જો કામ કિયા હૈ, મેં નિજે નહીં લગતા હૈ કે આજ કી તારીખ મેં એસા કોઈ કામ કર સકતા હૈ. તો ઉનકે સમ્માન કે લીએ ઓર ઉનકે ઉનકે इस खुशी में और इस प्रोग्राम के लिए शरीक के लिए मैं सूरत आया हूँ. अपना असली नाम आप दर्शकों को बताइए. मेरा असली नाम शरद सांगला है. यहाँ पर सूरत में हमारे अजीज दोस्त वहाब भाई हैं जो चैनल सूरत न्यूज़ की तरह से वो यहाँ पर रहे, तो उन्होंने मुझे आमंत्रित किया और मैं यहाँ आया. और अब्दुल भाई हमारे अजीज दोस्त है, तो ये सारे के सारे प्रोग्राम जो आप देख रहे हैं और अभी आपने ये शायद ये भी अभी टेलीकास्ट करने जाओगे आपके जो प्रोग्राम है तो आपको पता चल जाएगा. अच्छा। मैं सिर्फ ये संदेश देना चाहता हूँ मेरे सूरत के क्षेत्र निवासी लोग को कि भाई आप लोग भी ऐसे काम में हाथ बढ़ाइए. ठीक है, अभी 2 साल हो गया लेकिन कोरोना गया नहीं, तो आप हम चाहते हैं कि भाई आप अपना ख्याल रखें, अपने परिवार का ख्याल रखें और जितना हो सके वो अपने आप को हाँ एकता ट्रस्ट और अब्दुल भाई का साथ दें और उनके साथ चलिए. बच्चे तो भी भगवान के रूप होते हैं भैया, मैं उनको क्या करूँगा, बस यही कहूँगा कि बच्चे भी अपना आप पढ़ाई लिखाई पर भी ध्यान दें, क्योंकि अभी 2 साल से तो बेचारे स्कूल का मुंह नहीं देख पाए होंगे अभी तक, और वो अभी स्कूल जाएं अच्छी तरह से पढ़े और नाम रोशन करे, हिंदुस्तान का नाम रोशन करे. प्रोग्राम तो एक बहाना है, दरअसल हमें इस अच्छे काम में शामिल होना था और एकता ट्रस्ट ने हमेशा लोगों की भलाई की है और उनके साथ जब हमारा भी नाम जुड़ता है तो दिल को तसल्ली होती है. और मैं समझता हूँ कि मैं शेरत के जितने भी चाहने वाले हैं बहुत प्यार करते हैं एकता ट्रस्ट के लोगों से, उनकी कारगुजारी से मैं चाहता हूं कि और उनकी मदद करें, उनका साथ दें, क्योंकि एक शेर समझ में आ रहा है मेरे कि भाई कि मेरी हिम्मत को सराहो मेरे हमराह चलो, मेरी हिम्मत को सराहो मेरे हमराह चलो, मैंने एक शम्मा जलाई हवाओं के ख़िलाफ़. तो इस माहौल में भी अगर ये इतना अच्छा काम कर रहे हैं तो मैं समझता हूँ कि सब ने इनका साथ देना चाहिए. इसी तरह सब कलाकारों को प्यार देते आए हैं और वो हमेशा, तो उन्हें मैसेज क्या दूंगा, बस मोहब्बत बढ़ाते रहें हम जैसे से, और क्या बोलूँ, बहुत मोहब्बत ही उनकी और बढ़ जाए. ब्यूरो रिपोर्ट, एलकेई स्टार न्यूज़, सूरत. સલાબતપુરામાં રિસન્ટ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી 10 વેપારીએ ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 19.23 લાખની છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ભટારમાં રહેતા સુનિલ સુરેશ ચંદ્ર જૈન કાપડનો વેપાર કરે છે. સલાબતપુરામાં રિજન ટેક્સટાઇલ માર્કેટમાં તેમની દુકાન છે. 2019માં વેપારી પ્રકાશ પાંડે, ઇમ્તિયાઝ અહેમદ અંસારી, ગૌતમ મધુભાઈ વઘાસિયા, આબિદ ખાન ઉર્ફે સઈદ હુસેન, મનોજ કુમાર, જીગ્નાબેન પરેશ ચિલાકા, બનવારી લાલ ગોવર્ધન સૈની, ચિરાગ છાપરા તથા રામચંદ્રએ વારાફરતી આવીને કુલ રૂપિયા 19,23,000નું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. કોઈએ પણ પેમેન્ટ આપ્યું ન હતું અને ઠગાઈ આચરી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં સ્વિમેન હોસ્પિટલની મહિલા રેસિડન્ટ તબીબે ઇન્જેક્શનનો ઓવરડોઝથી આપઘાત કર્યો હતો. ક્વાર્ટર્સના રૂમમાંથી રેસિડન્ટ તબીબ જીગીસા પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. રેસિડન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ
कोई कारण सामे आव्युं नथी। रेसिडेंट तबीबनी माता क्वार्टरमां जता पहेला मारी दीकरी जीवती होय तेवुं रटण रटती हती। अंते ज्यारे माता दीकरी जिगीशाने मरण हालतमां जोई त्यारे तेणे हैया पाठ रुदन करता कह्युं के मैं मारो जल हलतो सितारो गुमाव्यो छे। मूळ महुआना करचेलिया गामनी 26 वर्षीय जिगीसा कनुभाई पटेल सूरतनी स्मिमर हॉस्पिटलना क्वार्टर्समां रहती हती। जिगीसा प्रथम वर्ष रेसिडेंट तबीब हती अने गायनेक विभागमां काम करती हती। जिगीसा स्मिमरनी क्वार्टरना के ब्लॉकमां रहती हती। आजे क्वार्टरना रूममांथी जिगीसानो मृतदेह मळी आव्यो हतो। जिगीसाए हाथमां इंजेक्शन वडे वधु पड़तो ओवरडोझ लई आपघात कर्यो होवानुं जाणवा मळ्युं छे। आपघात करनार जिगीसाना माता पिता बंने शिक्षित छे। परिवारमां बे बहेनो छे, जे पैकी एक बहेन इंटर्नशिप करी रही छे। जिगीसाए गत रोज परिवार साथे टेलिफोनिक वातचीत करी हती। दरमियान आजे जिगीसाए आपघात करी लेता परिवारमां शोकनो माहोल छवायो छे। गायनेक विभागनी रेसिडेंट तबीब जिगीसाए गत रातथी ज पोतानो फोन स्विच ऑफ करी दीधो हतो। परिवारने फोन स्विच ऑफ कर्या होवानी सवारे खबर पड़ी हती। जिगीसानी माता ज्यारे स्मिमेर क्वार्टरमां पहोंची ते पहेला ज तेणीने फाळ पड़ी हती, जेथी ते दीकरीना क्वार्टर जता पहेला मारी दीकरी जीवती होय तेवुं रटण रटती हती। अंते ज्यारे माता दीकरी जिगीसाने मरण हालतमां जोई त्यारे तेने हैया फाट रुदन करता कह्युं के मैं मारो जळ हळतो सितारो गुमाव्यो छे। जीवन टूंकावनार जिगीसा पटेलना पिता कनुभाई जणाव्युं हतुं के जिगीसा तेना जीवननी कोई पण नानामां नानी पळो के वातो करती हती। ते कोई पण वातो मारथी छुपावती न हती। शनिवारे रात्रे कनुभाई जिगीसा साथे वात करी त्यारे तेणीए पिताने कोई पण वात न कही अने तेणी आवुं पगलुं भरवानी होय तेवी कोई पण भार थवा दीधी न हती। शनिवारे जिगीसाने स्मिमेर मेडिकल कॉलेजनी કેન્ટીનમાં તેના સિનિયર રેસિડન્ટ તબીબો સાથે બોલાચાલી થઈ હોવાની વાતો કેમ્પસમાં થઈ હતી। ત્યારે કેન્ટીનમાં કયા રેસિડન્ટ તબીબો સાથે તેની માથાકૂટ થઈ અને કયા કારણોસર થઈ તે તપાસ કરાય તો જિગીસાના આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે તેવું તબીબી વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે। જીવન ટૂંકાવનારી જિગીસા પટેલના પિતા કનુભાઈ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જિગીસા નાનામાં નાની વાત મારી સાથે શેર કરતી હતી। માર્ચ એપ્રિલમાં તેને સિનિયરો ટોર્ચર કરતા હતા। તે 3-4 દિવસ ઘરે આવી ગઈ હતી ત્યારે તેની મિત્રોએ તેને સમજાવી હતી અને ફરીથી તે અભ્યાસમાં જોડાઈ ગઈ હતી। શનિવારે રાત્રે તેનો ફોન પણ આવ્યો હતો, પણ તે એકદમ સામાન્ય વાતો કરી હતી। આવું પગલું ભરી લેશે તેનો જિગીસાએ અંદાજ પણ આવવા દીધો ન હતો। હાલમાં તેને હેરાનગતિ થતી હોય તેવી કોઈ વાત કરી ન હતી। જિગીસાની માતા જ્યારે સ્મિમેર ક્વાર્ટર્સમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી, જેથી તે દીકરીના રૂમમાં જતા પહેલાં મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતા હતા। અંતે જ્યારે માતાએ દીકરી જિગીસાને મૃત હાલતમાં જોઈ ત્યારે તેમણે હૈયા ફાટ રુદન સાથે કહ્યું કે મેં મારો જળ હળતો સિતારો ગુમાવી દીધો છે। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। સગરામપુરાની પરણિતાને હેરાન કરનારો પૂર્વ પ્રેમીને ઝડપી લેવાયો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ સગરામપુરામાં નાઝનીન, કે જેનો અહીંયા નામ બદલ્યું છે, તે પરિવાર સાથે રહે છે। સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યાએ નાઝનીનનો ફોટો અપલોડ કરીને તેમાં નાઝનીન વિશે વિપસ લખાણ લખ્યું હતું। નાઝનીને સોશિયલ સાઇટ પર અજાણ્યાને તેના ફોટો દૂર કરવા વિનંતી કરી હતી, પરંતુ ફોટો દૂર કર્યા ન હતા, તેથી નાઝનીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ કરીને આરોપી ઓવેશ મહેબૂબ વોહરાની ધરપકડ કરી છે। ઓવેશ સોશિયલ મીડિયાથી 3 વર્ષ પહેલા નાઝનીના સંપર્કમાં આવ્યો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। ઓવેશે નાઝનીન સાથે લગ્ન કરવા માટે પોતાની સગાઈ તોડી નાખી હતી। બીજી તરફ નાઝનીને બીજે લગ્ન કરી લેતા ઓવેશ તેને હેરાન કરતો હતો। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। પુણા વિસ્તારમાં કબજા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી માલિકી હક આપવા વરાછામાં સરકારી કોલેજ ખાડી પેક કરી ડેવલપ કરવા તથા બંધ પડેલી હાઈટેન્શન લાઇન દૂર કરી રસ્તો ખુલ્લો કરવા સહિતની માંગ સાથે સ્થાનિકોએ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। રવિવારે સાંજે પુણા વિસ્તારના લોકોએ બસ સ્ટેન્ડથી રેલીની શરૂઆત કરી હતી। સીતાનગર ચોક થઈ બજરંગનગર, બુટ ભવાની ચોક થઈ ગીતાનગર, નંદનવન ચોક થઈ માતૃશક્તિ હાઈટેન્શન લાઇન, શાંતિનિકેતન સોસાયટી થઈ નારાયણનગરથી કારગિલ ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો જોડાયા હતા। હવે શહેરના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીને પણ એક પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળી રજૂઆત કરશે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો લડત આપી રહ્યા છે। આ મુદ્દા પર નેતાઓ ચૂંટણી પણ લડે છે, જોકે આજ દિન સુધી હલ આવ્યો નથી।
ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। गैस कौभांड पकड़नार अने सोसायटीने रूपया 1,51,000 नुं वळतर आપવા બદલ જમના પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ ચિકાદરા તેમજ સોસાયટીના પ્રમુખ શૈલેષભાઈ દેવગણિયા, પોપટભાઈ રાવળ તેમજ મનુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। દિનેશભાઈ ચિકાદરાએ જણાવ્યું હતું કે પુરવઠા ખાતામાં ફરિયાદ કરતા પુરવઠા ખાતાના અધિકારીઓ કૌભાંડીઓ સાથે મળેલા હોવાથી ફરિયાદનો નિકાલ કરવામાં આવતો નથી, જેથી જમના પાર્ક સોસાયટીના રહીશોની જેમ દરેક સોસાયટીના પ્રમુખોએ અને સભ્યોએ જાગૃત થવું પડશે અને ગેસની બોટલમાં જે ઓછું વજન આવે છે તેને ચેક કરી અને લેવું તથા આજ દિન સુધી જે વજન ઓછું આપ્યું છે તેનું વળતર પણ એજન્સીવાળા પાસેથી માંગવું પડશે। અગાઉ અમે સીતારામ સોસાયટીની અંદર એક સાથે 16 ગેસની બોટલ પકડેલી હતી, જેમાં 1 કિલોથી 4 કિલો સુધીનું વજન ઓછું હતું। પુરવઠા ખાતાના અધિકારીઓને બોલાવેલા પરંતુ એ લોકોએ કોઈ પણ જાતના એક્શન લીધા નથી, જેથી હવે જનતાએ જાગવું પડશે અને પોતાનો હક માંગવો પડશે। જો દરેક સોસાયટીના પ્રમુખો જાગશે તો સોસાયટીના દરેક સભ્યોને કેસની બોટલમાં પૂરતો વજન મળશે અને સાથે સાથે જે સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજ પૂરું આપવામાં આવે છે તે પૂરેપૂરું મળશે, જે આજની તારીખમાં પૂરેપૂરું મળતું નથી। અને સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમે જે રીતે જાગ્યા છીએ એ રીતે અમે અમારા સગા સંબંધીઓ અને મિત્રોને જગાડીશું અને તેમની સાથે થતા ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કરીશું। જી, મારું નામ દિનેશ ઝિકાદરા। આજે કતારગામ ખાતે સુરતના જમના પારક સોસાયટી દ્વારા અમારું સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો। સન્માન કરવાનું કારણ કે અમારા વિસ્તારની અંદર ગેસની બોટલમાં વજન ઓછા આવવાની ઘણી બધી ફરિયાદો હતી, સાથે સાથે અનાજ લોકોને મળતું નહોતું જરૂરિયાતમંદોને, તો એની માટે અમે જે ઝુંબેશ ઉપાડી હતી એની અંદર ડભોલી ખાતે સીતારામ સોસાયટીમાં થોડાક દિવસ પહેલાં અમે પકડેલું હતું, જેમાં 16 બોટલ પકડી હતી। એ 16 બોટલ અમે પુરવઠા ખાતામાં કેસ કરી અને જમા કરાવેલી હતી, છતાં પણ એની એક્શન લેવામાં આવેલ નહોતી। પછી હમણાં તાજેતરમાં જમના પારક સોસાયટીમાં અમે જે ભ્રષ્ટાચાર પકડો એની અંદર અમે કલેક્ટરમાં ફોન કરેલો હતો, પુરવઠા અધિકારીને ફોન કરેલો હતો, તો એમણે એવું કીધું કે તમે લોકો સાચી માહિતી નથી આપતા, અગાઉ સીતારામ સોસાયટીમાં જે માહિતી આપી હતી એ ખોટી હતી, એ કોઈ બોટલમાં વજન ઓછું નહોતું એવું ખોટું કહી અને પુરવઠા ખાતાવાળા લોકો આ લોકો સાથે સેટિંગ કરે છે, તો અમે લોકોએ જાગૃત થઈ અને પકડેલા હતા, તો સોસાયટીને એ લોકોએ છેલ્લા 6 મહિનાની અંદર જેટલો ગેસ ઓછો આપ્યો હતો એનું વળતર આપ્યું। વળતર રૂપે 2 ગેટ બનાવી દેવાના છે અને સાથે સીસીટીવી કેમેરા પણ એ લોકો ફિટ કરી દેવાના છે। તો મારે એટલું જ કહેવાનું છે કે સુરત નહીં પરંતુ આખા ગુજરાતના તમામ લોકો એવા જાગૃત થાય, પોતાની ગેસની બોટલની વજન પૂરેપૂરું લે, સાથે સાથે અનાજ પણ પૂરેપૂરું લે, જાગૃત થાય। જો જાગૃત થશો તો તમારી સાથે જે અન્યાય થાય છે એ અન્યાય થતો બંધ થશે। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ સમયાંતરે બહાર આવતા હોય છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સિવાય SS દ્વારા ઉગ્ર રીતે માંગણી કરી હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો। વહીવટી ભવનનો ઘેરાવો કરી લેતા વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું। આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટને લઈ થયેલા છબરડાને કારણે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય। આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે અને સંબંધિત વ્યક્તિની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ, પરંતુ વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતી લાલિયાબડીને કારણે આવી બેદરકારી રાખનાર જવાબદાર વ્યક્તિ સામે કોઈ પગલાં લેવાતા નથી। સિવાય SS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીને માથે લેવામાં આવી હતી। કાર્યકરો યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારના વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા। રજિસ્ટર દેખતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓએ તેમનો ઘેરાવ કરી તેમની કામગીરીને લઈ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગમાં અંદરથી તાળો મારી દેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બહારના ગેટથી તાળો મારી દીધું હતું। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરત મહાનગરપાલિકાના કેબલ સ્ટ્રે બ્રિજમાં બ્રિજને પિલર સાથે જકડી રાખતી 2 પિન 25 દિવસ કરતા ઓછું સમય પહેલા ચોરાઈ ગઈ હતી।
બ્રિજના ઇન્સ્પેક્શન વખતે ચાર ચોરી બહાર આવી હોવા છતાં કાલે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ આ બ્રિજને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. સુરતની તાપી નદી પર નજરાણા સમાન બનેલા કેબલ સ્ટ્રે બ્રિજ બન્યાના 3 વર્ષ બાદ ગેરંટી પીરિયડ પૂરો થઈ ગયો છે. કેબલ બ્રિજના લાયબિલિટી પીરિયડ પૂર્ણ થતા ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજ અને પિયરને જોડતી રાખતી ચાર પિનમાંથી બેની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે બ્રિજની મજબૂતાઈ સામે ખતરો ઊભો થયો હતો. તેમ છતાં પાલિકાએ પોલીસ ફરિયાદ કરી ન હતી. બે વર્ષ પહેલા આ બ્રિજ પરથી લાઇટોની ચોરી થઈ ગઈ હતી, ત્યારે પણ પોલીસ ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ મામલો સામે આવ્યો હતો અને પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેવી જ રીતે હાલમાં પિનની ચોરી થયાના 25 દિવસ બાદ આજે પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની કામગીરી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ તા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.